મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલિભદ્રા દયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. હવે ટોપિક આજ આપણે સ્ટાર્ટ કરશું, કર્મનો સંક્રમ અને ઉદીર્ણા. તે આપણને જોવાનું છે આજે. ઉદીર્ણા એટલે કે શું અને સંક્રમ એટલે કે શું તે સમજવાનું છે. તો હવે ક્યારેક શું થઈ શકે છે, એવું થઈ શકે છે કે જે કર્મ ઉદયમાં હજી સુધી આવ્યો નથી તે ફ્યુચરમાં ઉદય આવવાનું છે, તો એનાથી પહેલાં જ પ્રેઝન્ટ સમયમાં જ એને ખેંચીને લાવવું અને હમણાં જ ઉદયમાં કરી દેવું, એને ઉદયમાં આવી જાય એવી રીતે થાય તો તેને કહેવાય ઉદીર્ણા. એ કેવી રીતે થઈ શકે? જો આપણે અતિ તીવ્ર શુભ અથવા અતિ તીવ્ર અશુભ અધ્યવસાય એવા ભાવો આપણે ભાવ્યા તો એના કારણે કોઈ શું થઈ શકે છે કે જે ફ્યુચરમાં ઉદયમાં આવવાનું છે તે ખેંચાઈને કર્મ હમણાં જ ઉદયમાં આવી શકે છે. એવી રીતે પણ પોસિબલ થઈ શકે છે, એને કહેવાય છે ઉદીર્ણા. ધ્યાન રાખવાનું. અને સંક્રમ એટલે કે શું? ટ્રાન્સફોર્મ થઈ શકે છે, એટલે કે જે સમજો કે પાપ કર્મનું બંધન કર્યું હોય પણ આપણે શુભ અધ્યવસાયમાં રહીએ તો શું થઈ શકે છે કે તે પાપ કર્મ એ પુણ્ય કર્મમાં ટ્રાન્સફોર્મ થઈ શકે છે. એને કહીએ કહેવાય કે સંક્રમિત થઈ શકે છે, એટલે કે અશુભ કર્મ શુભમાં સંક્રમિત થઈ શકે છે, ફેરવાઈ કે ટ્રાન્સફોર્મ થઈ શકે છે, એને કહેવાય છે સંક્રમ. અને તેવી જ રીતે જો અશુભ અધ્યવસાયમાં આપણે હોઈએ તો પછી જે પણ પુણ્યકર્મ પણ બાંધ્યા હોઈએ ને મહેનતથી, થોડા ઘણા જે પણ પુણ્યકર્મો જો બાંધેલા હોય તો એ જીવ એને પણ ટ્રાન્સફોર્મ કરીને અશુભ કર્મમાં એને પણ સંક્રમિત કરી શકે છે. એટલે જેવી રીતે પાપ કર્મને આપણે પુણ્યકર્મમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ શુભ અધ્યવસાય દ્વારા, તેવી જ રીતે અશુભ અધ્યવસાય દ્વારા આપણે પુણ્યકર્મો હોય બાંધેલા તો તેને પાપ કર્મોમાં પણ ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ. એ ખાસ ધ્યાન રાખવાનું. એને કહેવાય કે કર્મનો સંક્રમ. એમાં એક જ કન્ડિશન એ ધ્યાન રાખવાનું જરૂરી છે કે એ પૂર્વે બાંધેલા કર્મો જો નિકાચિત ન હોય તો, એટલે નિકાચિત ન હોવા જો, એટલે ન હોવા જોઈએ. જો નિકાચિત હોય એટલે કે સમજો કે તીર્થંકર નામ કર્મ એ કેવું હોય, એટલે કોઈ તીર્થંકર બનવાનું હોય તો બાંધીને પછી નિકાચિત કરે તો પછી, નિકાચિત કરેલું હોય તો પછી એને તીર્થંકર બનવું જ પડે છે, અને જે પુણ્ય ઉત્કૃષ્ટ પુણ્ય કર્મ જે કહેવાય તીર્થંકર નામ કર્મ તે તો ઉદયમાં આવીને જ રહે, એટલે કાંઈ પણ પછી એ ચેન્જ થઈ જ નહીં શકે, એનું સંક્રમ થઈ શકવાનું નથી, એ તો ભોગવવું જ પડે એવું છે રૂલ. ધ્યાન રાખવાનું. પણ જો આપણે તીર્થંકર નામ કર્મનું બંધ આપણે કર્યું હોય અને આપણો પછી એને આપણે એને નિકાચિત નહીં કર્યું હોય અને અશુભ અધ્યવસાયોનું સેવન કર્યું હોય તો પછી તે તીર્થંકર નામ કર્મ જે પુણ્યકર્મ છે તે ફેરવાઈને પાપ કર્મમાં પણ સંક્રમ થઈ શકે છે. તો એવી રીતે હોય છે. એટલે પુણ્યકર્મ અશુભ કર્મ પાપ કર્મમાં પણ ટ્રાન્સફોર્મ થઈ શકે છે જો નિકાચિત કર્યું નહીં હોય. અને એવી જ રીતે કોઈક પાપ કર્મ આપણે નિકાચિત કરી દીધું હોય તો પછી એ ચેન્જ નહીં થઈ શકે. જો નિકાચિત નહીં કર્યું હોય તો શુભ અધ્યવસાય દ્વારા એને ફેરવી શકાય છે, શુભમાં ફેરવાઈ જાય છે, એટલે એ પોસિબલ છે. એના જ એટલા માટે આપણને શું કરવાનું કે જે પણ પશ્ચાતાપ વગેરેની ક્રિયા આપણને બતાવી છે, બતાવવામાં આવી છે, જે આલોચના લેવાની, ભવ આલોચના લેવાની, પછી સુકૃત અનુમોદના, દુષ્કૃત ઘરહા, ત્રણ ટાઈમ પંચસૂત્રની જે આપણે વાત કરી હતી તે કે પંચસૂત્ર થ્રી ટાઈમ્સ, પંચસૂત્રના પહેલા અધ્યાયનું ભાવાર્થ એ ત્રણ વખત દિવસમાં રોજ બોલવું, પછી ભવ આલોચના લેવાની, પ્રતિક્રમણ કરવાનું, પાપથી પાછો ફરવાનું. તો એમાં શું થાય, જે પણ આપણે પાપ કર્યું હોય તો એનાથી પાછો ફરી શકાય છે, યુટર્ન લઈ શકાય છે, એટલે એ બધું પોસિબલ છે. બધા આપણને
પ્રભુએ બતાડ્યું છે કેવી રીતે શું કરવાનું. હંમેશા માટે આપણે જો શુભ અધ્યવસાયમાં રહેશું ને, સારું સારું વિચાર કરશું, તો ઓટોમેટિકલી પાપકર્મો એ બધા ફેરાતા જશે, પુણ્યકર્મમાં સંક્રમ એનું થતું જશે, કર્મ નિર્જરા થતી જશે. એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આગળ શું છે તે જોઈ લઈએ. અને જો સમજો કે નિકાચિત કર્મ હોય ને, ઘણા રસપૂર્વક આપણે શુભ એટલે અશુભ અધ્યવસાયો, એવા ક્લિષ્ટ અશુભ અધ્યવસાયો હોય, રસપૂર્વક એવું કોઈ આપણે પાપકર્મ બાંધ્યું હોય, તો પછી એ નિકાચિત થાય તો પછી એ ભોગવવું જ પડે. તો ત્યારે આપણને સમભાવમાં સહન કરશું તો જ આપણે આપણા નવા પાપકર્મોનું બંધ નહીં થાય. એવું હોય છે, જેમ કે હવે સમજો કે હમણાં જે પણ નરકમાં છે, જેમ કે શ્રેણીક મહારાજ નરકમાં છે, તો એમનું એ નિકાચિત થઈ ગયું હતું ને, નરકનું આયુષ્ય કર્મ તો નિકાચિત જ હોય આયુષ્ય કર્મ, છતાં પણ તેમને તેઓ ત્યાં રહીને પણ સમભાવે સહન કરે છે ને. નરકમાં રહીને કેવી રીતે કરી શકે છે? કારણ કે એમના પાસે સમભાવે સહન કરવાની તાકાત આવેલી છે. એ કેવી રીતે થઈ શકે છે? જો આપણે શુભ અધ્યવસાયમાં રહેવાનું પ્રયત્ન કરતા રહેશું તો શું થશે? ભલે એ કર્મ નિકાચિત બંધાઈ ગયું છે, છતાં પણ એ નિકાચિત કર્મને સમભાવોએ સહન કરવાની તાકાત એ ધર્મ આપે છે. ધર્મ કેવું હોય? જો ધર્મ ઉપર છલ્લો નહીં હોય, જેટલા આપણે રસપૂર્વક પાપ કર્યું હોય, જેટલું આપણે પાપ કર કોઈ પણ પાપ પ્રવૃત્તિ કરતા હોઈએ, એમાં આપણે જેટલું આપણે વધારે રસ આપણે ભેળવ્યું હોય, એટલે કે અધ્યવસાયો કેવા છે, ખૂબ ખૂબ વધારે કશાયો, એટલે કે બહુ ગુસ્સેથી કર્યું હોય, હિંસક બહુ વધારે હિંસક અધ્યવસાયો સાથે કર્યું હોય, ગાઢ મિથ્યાત્વ સહિત કર્યું હોય, એવા એકદમ રસપૂર્વક પાપ કર્યું હોય, તો એને પછી મટાડવું હોય, એને સંક્રમ કરવું હોય તો શું કરવું પડશે? એના જ લેવલનું કે એનાથી વધારે સ્ટ્રોંગલી આપણને ધર્મ કરવું પડશે. ખૂબ જ પ્રભુની ભક્તિ, ધર્મ, સાધના, આરાધના, ઘોર તપસ્યા એ એટલું કરવું જ પડશે, તો પછી ચાન્સીસ છે કે તે પાપકર્મનું સંક્રમ થઈ શકશે, પુણ્યકર્મમાં એ ફેરવાઈ શકશે. એટલે જેટલું આપણે ક્લિષ્ટતાથી, જેટલા તીવ્ર કષાયોપૂર્વક કે રસપૂર્વક પાપ કર્યું હશે, એ જ લેવલનું અથવા તો એનાથી વધારે રસપૂર્વક કે જ્ઞાનપૂર્વક આપણને ધર્મ કરવું પડશે, તો પછી આપણે બચી શકશું દુઃખથી. એવું છે, એટલે મેં ધર્મમાં આટલી તાકાત છે કે જો એ કર્મ સમજો કે નિકાચિત પણ આપણે બાંધ્યું હોય ને, તો એ તો પછી ભોગવવું જ પડે, પણ એ ભોગવવા માટે આપણને એક સ્ટ્રોંગ મન આપે, મનોબળ, એક સ્ટ્રોંગ મનોબળ આપે, સમભાવે આપણે સહન કરવાની તાકાત આપે આપણને. જેમ કે શ્રેણીક મહારાજ નરકમાં છે, છતાં પણ બધું સમભાવે સહન કરી રહ્યા છીએ હમણે હમણાં, અને હમણાં આપણને શું નરક જેટલું દુઃખ છે હમણાં આપણને નથી ને, છતાં પણ આપણે સમભાવે કાંઈ સહન કરી શકીએ છીએ. કાંઈ પણ એવું નાનકડું દુઃખ આવે તો હાય હોય ચાલુ થઈ જાય ને, આપણા પાસે છે સમભાવ? આપણા પાસે આટલું સમભાવ નથી. કમ્પેરિઝન કરવાનું, શ્રેણીક મહારાજાની ને એમને કેટલી દુઃખ અને કેટલું વેદના છે નરકમાં હમણાં, અને શું આપણને હમણાં નરક જેટલું દુઃખ છે, એ લેવલ જેટલું કન્ટિન્યુઅસ દુઃખ છે નથી ને, છતાં પણ નાનકડું કંઈક દુઃખ આવે એ લેવલનું તો દુઃખ છે નહીં હમણાં, એકદમ એકદમ 10%થી પણ 1% જેટલું હશે દુઃખ આવ્યું હશે, તો એ પણ આપણે સમભાવે સહન નથી કરી શકતા. કારણ કે આપણો ધર્મ એ કેટલું કેવું છે, ઉપર છલ્લો છે, આપણો ધર્મ સુપરફિશિયલ છે, ઉપર છલ્લો છે, એટલા માટે આપણને કાંઈ પણ દુઃખ આવે છે ને, તો એને સમભાવે સહન કરવાની તાકાત આપણને મળતી નથી, આપણા પાસે તાકાત નથી સંભાવોએ સહન કરવાની. તો એવું છે, જો જોરદાર ધર્મ કરશું તો પછી ભલે કેવી પણ દુઃખવાળી સિચ્યુએશન આવશે ને, યા તો આવશે જ નહીં, કારણ કે આપણું પાપકર્મનું સંક્રમ થઈ ગયું, પુણ્યકર્મમાં ફેરવાઈ ગયું, એટલે એવી દુઃખી સિચ્યુએશન આવશે જ નહીં ધર્મના કારણે.
પણ જો નિકાચિત થશે અને ભોગવવું જ પડશે તો એટલીસ્ટ આપણા પાસે એક સ્ટ્રોંગ મનોબળ થઈ જશે, સંભાવે સહન કરવાની તાકાત આવી જશે. એવું છે ધર્મ. એટલે જોરદાર આપણને ધર્મ કરવું બધાને. પછી છે ઉદીર્ણા એટલે કે શું, અને સંક્રમ એટલે કે શું કહે છે. અહીંયા ડેફિનેશન્સ વ્યાખ્યાઓ બતાડી છે કે પોતાનો સ્વાભાવિક કાળ પૂરો થવા પહેલાં ઉદયમાં આવી જાય એને કહેવાય છે ઉદીર્ણા. એનું જે નેચરલ પીરિયડ ઓફ ટાઈમ હોય કે એનાથી પહેલાં જો ઉદયમાં આવી જાય, સ્વાભાવિક અબાધા કાળ પણ કહી શકાય, કે જ્યાર સુધી એ બાધા આપતો નથી, જ્યાર સુધી એ કર્મ સુઓ નથી આપતો, જે એનું જે વિપાક છે એ ફળ બતાડતો નથી, ઉદયમાં હજી આવ્યો નથી હમણાં સુધી, તો એને કહેવાય ને અબાધા કાળ. તો એનું જે નેચરલ અબાધા કાળ છે એ પૂરો થાય, એનાથી પહેલાં જ ઉદયમાં આવી જાય એને કહેવાય ઉદીર્ણા. ખેંચીને પહેલાં જ ઉદયમાં એને લાવી દેવું એને કહેવાય ઉદીર્ણા. તીવ્ર શુભ અધ્યવસાય અથવા તો તીવ્ર શુભ કે અશુભ અધ્યવસાયોના કારણે એવું કરી શકાય છે. પછી સંક્રમ એટલે કે શુભ અધ્યવસાયથી અશુભ કર્મ શુભમાં ફેરવાઈ જાય. શુભ અધ્યવસાયથી શું થાય, શુભ ભાવો ભાવીએ તો અશુભ કર્મ છે, પાપ છે, એ પુણ્યમાં ફેરવાઈ જાય છે. અને અશુભ અધ્યવસાય, અહીંયા સંક્રમ આટલું જ નહીં સમજવાનું, ખાસ ધ્યાન રાખવાનું, આ એક્ઝામ્પલમાં એ રીતે સમજવાનું અને બીજું ત્યાં લખી લેવાનું. અને સેમ અશુભ અધ્યવસાય હોય તો સોરી અશુભ અધ્યવસાયથી શુભ કર્મ હોય એ અશુભમાં પણ ફેરવાઈ શકે છે, તે પણ ત્યાં એડ કરી લેવું જરૂરી છે. ઓકે, માત્ર આને જ સંક્રમ નહીં કહેવાય, એ ખાસ ધ્યાનનું રાખવાનું, ત્યાં નોટડાઉન કરી લેવું જરૂરી છે બધાને. પછી આયુષ્ય કર્મમાં અબાધા, એ તો લાસ્ટ ક્લાસમાં આપણે જોઈ લીધું હતું, તો હવે આપણે જોશું. અહીંયા ક્વેશ્ચન છે કે ઉપર છલ્લો મીન્સ સુપરફિશિયલ. ધર્મ ખાલી ઉપર છલ્લો નહીં ચાલે, મીન્સ ખાલી ઉપર છલ્લો મીન્સ શુભ અધ્યવસાયોનો માત્રા બહુ ઓછી હોય, બહુ જ ઓછી હોય, અથવા તો કોઈને બતાડવા માટે એમને એમ જ ધર્મ કરતા હોઈએ, નામ ખાતર કે કોઈએ કહ્યું આપણને કે કરવું જોઈએ એટલા માટે બસ કરી રહ્યા છીએ. શુભ ભાવ આટલા લેવલના છે નહીં, તો એને કહેવાય ઉપર છલ્લો ધર્મ. હવે નેક્સ્ટ ટોપિક છે આયુષ્યનો બંધ ક્યારે થાય. આયુષ્યનો બંધ એ ક્યારે થાય, તો કોઈ પણ જીવ હોય છે ને તો એનું જે આયુષ્યનું કેટલું ભાગ બાકી હોય, ત્રીજો ભાગ, વન થર્ડ ભાગ બાકી હોય તો ત્યારે આયુષ્ય કર્મનું બંધ થાય છે. જેમ કે એક્ઝામ્પલ માટે સમજો કે આ એનું આયુષ્ય છે કોઈ જીવનું, આટલું આયુષ્ય છે જીવનું, અહીંયાથી આટલું છે ટોટલ, અહીંયા એનું જન્મ થયું છે અને અહીંયા એનું મૃત્યુ થશે, તો એનું જેટલું આયુષ્ય છે એના ત્રીજો ભાગ બાકી હોય, એટલે આ ટોટલ જેટલા યર્સ હોય ને, અહીંયા જો 90 યર્સનું આયુષ્ય કોઈનું હોય તો પછી શું કરવાનું, એનું વન થર્ડ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું, ડિવાઈડ બાય 3 કરવાનું, તો 3 ભાગ થઈ જાય એના, 3 ભાગ કરવાના એવી રીતે, 1 ભાગ 2 ભાગ 1 ભાગ 2 ભાગ અને 3 ભાગ થયા, આખો 90 યર્સ જેટલું આયુષ્ય છે આ કોઈક મનુષ્યનું, એના 3 ભાગ કરવાના. અને શું છે, પોતાનું આયુષ્ય હોય તેનો ત્રીજો ભાગ બાકી હોય તો ત્યારે આયુષ્ય બંધાય છે. એટલે ત્રીજો ભાગ બાકી હોય એટલે કયો પોઈન્ટ આવે, અહીંયા આવે ને, આ પોઈન્ટ ઉપર આવે તો ત્યારે કહેવાય કે ત્રીજો ભાગ, વન થર્ડ ભાગ બાકી છે માત્ર એનું. આ 1 વન થર્ડ ભાગ છે, આ 2 વન થર્ડ ભાગ છે, અને આ પણ 3 વન થર્ડ ભાગ છે. તો આટલો છેલ્લો એનો 3 ભાગ બાકી હોય તો એ વખતે આયુષ્ય કર્મનું બંધ થાય છે. એટલે કોઈ 90 યર્સના આયુષ્ય વાળવાનું, એ કેટલા વર્ષનું થયું, 60 યર્સ ઓલ્ડ થાય ને અહીંયા 30 યર્સ ઓલ્ડ થાય, અહીંયા 60 યર્સ ઓલ્ડ થાય,
અને અહીંયા 90 યર્સ ઓલ્ડ થાય ત્યારે એનું મૃત્યુ થવાનું થશે અહીંયા. તો એનું જ્યારે 60 યર્સ ઓલ્ડ થશે ને આ દિવસે, તો ત્યારે એનું આયુષ્ય કર્મનું બંધ થશે. અને સમજો કે આ પોઈન્ટ ઉપર પણ જો એનું આયુષ્ય કર્મનું બંધ નહીં થયું તો પછી શું થશે, ક્યારે થાય? તો આટલા આટલો ભાગ અહીંયા 60 યર્સ ઓલ્ડ થઈ ગયો, અહીંયા આવી ગયો, અહીંયા આ દિવસે પણ એનું જો આયુષ્ય કર્મનું બંધ નહીં થાય ને તો પછી શું કરવાનું? અહીંયાથી આટલો ગણવાનું, કેટલું છે 30 યર્સ બચે છે ને આટલા, તો આ 30 યર્સમાં પણ પછી 1/3 કરવાનું. બાકી આટલો 30 યર્સ બાકી છે એના જીવનના, તો એના પણ 3 ભાગ કરવાના, 1, 2 અને 3. તો હવે આ 1/3 એમાંથી પણ જે છેલ્લો 3જો ભાગ છે, 1/3 ભાગ એ બાકી હશે, તો ત્યારે એનું આયુષ્ય કર્મનું બંધ થશે. એટલે કે આ પોઈન્ટ ઉપર આ 30ના કેટલા ભાગ થયા? 10 10 10 થયા ને, 10 યર્સ 10 યર્સ અને 10 યર્સ. એટલે ક્યારે થશે એનું? 60 70 80, જ્યારે 80 યર્સ ઓલ્ડ થશે તો ત્યારે એનું આયુષ્ય કર્મનું બંધ થઈ શકશે. અહીંયા લખેલું છે 10 વર્ષ બાકી હોય ત્યારે 80 યર્સ. સમજો ત્યારે પણ એનું બંધ નહીં થયું, આ 80 યર્સ ઓલ્ડ થયું ત્યારે પણ જો ન બંધાશે, તો હવે બાકી બચેલો જેટલો આયુષ્ય છે ને, કેટલું છે? 10 વર્ષનું છે ને આયુષ્ય, આટલું 10 વર્ષનું આયુષ્ય એનું અહીંયા આટલો બાકી છે. તો આટલાના પણ હવે 3 ભાગ કરવાના, 1, 2 અને 3. તો એનું પણ છેલ્લો 3જો ભાગ છે ને આટલું બાકી, તો એ છેલ્લા 3જો ભાગ જેટલું છે અહીંયા બતાડે છે. જો 10 વર્ષનો 3જો ભાગ કેટલા થાય છે? 3 વર્ષ ને 4 માસ બાકી હોય ત્યારે એનું બંધાઈ શકે છે. એટલે અહીંયા કેટલા 3 યર્સ અને 4 માસ બાકી હશે ને આ પોઈન્ટ ઉપર, તો ત્યારે એનું આયુષ્ય કર્મનું બંધ થશે. એટલે 86 યર્સ ઓલ્ડ એન્ડ 8 મહિના આટલા આ દિવસે થશે. જો ત્યારે પણ નહીં થશે તો પછી ક્યારે થશે? પાછો આટલો જે બાકી છે ને, 3 વર્ષ અને 4 મહિના છે ને આટલો પાર્ટ, 3 વર્ષ અને 4 મહિના બાકી છે આટલો ભાગમાં, તો એનું પણ હવે 3જા ભાગ કરવાનું. એનું પણ આટલો બાકી છે તો એના પણ 3 ભાગ કરવાના, અને જે છેલ્લો 3જો ભાગ છે બાકી હશે તો ત્યારે એનું આયુષ્ય કર્મનું બંધ થશે. એટલે કે શું? 3 વર્ષ અને 4 માસનો 3જો ભાગ કેટલું થાય છે? 1 વર્ષ અને 40 દિવસ બાકી હશે તો ત્યારે એનું થશે. એટલે ત્યારે એનું એજ કેટલું હશે? 88 યર્સ 11 માસ અને 20 દિવસ. ત્યારે પણ નહીં થાય, ત્યારે પણ કર્મનો આયુષ્ય કર્મ નહીં બંધાશે, તો પછી ક્યારે? એના પણ 3 ભાગ કરવાના બાકીના, 1 વર્ષ અને 40 દિવસ બાકી છે ને, હા 1 વર્ષ અને 40 દિવસ છે ને બાકી છે, એના પણ 3 ભાગ કરવાના, અને એનો છેલ્લો 3જો ભાગ બાકી હશે. એટલે કેટલું? 4 મહિના અને 23 ડેઝ બાકી હશે તો ત્યારે આયુષ્ય કર્મનું બંધ થશે. એટલે ત્યારે એનું એજ કેટલું હશે? 89 યર્સ અને 7 માસ અને 27 ડેઝ, આટલું એનું એજ હશે તો ત્યારે એનું બંધ થશે આયુષ્ય કર્મનું. અને સમજો કે ત્યારે પણ જો નહીં બંધાયો આયુષ્ય કર્મ, તો ત્યારે એ કેટલું? 80 અહીંયા હતા ને, માટે 89 યર્સ 7 મંથ્સ અને 27 ડેઝનું આયુષ્ય દિવસે આયુષ્ય કર્મ એટલો એજ હશે તો ત્યારે આયુષ્ય કર્મનું બંધ થશે. ત્યારે પણ નહીં થશે તો પાછા 3 ભાગ કરવાના, અને પછી એવી રીતે ભાગ કરતા રહેવાના. બરાબર, એવી રીતે કરતા શું થાય છે? હવે છેલ્લે જો ત્યારે પણ નહીં થશે ને, તો જીવનનું જે છેલ્લામાં છેલ્લું એક અંતર્મુહૂર્ત હશે ને બાકી, તો ત્યારે એનું આયુષ્ય કર્મનું બંધ તો થશે, નક્કી થશે જ. બરાબર, એવી રીતે કેલ્ક્યુલેશન કરતા જવાનું. 1/3 1/3 1/3 જે આપણે જોયું ને કેલ્ક્યુલેશન, એવી રીતે અહીંયા પણ આ જ બતાડે છે. ઓકે, અહીંયા પણ 1/3 1/3 એવી રીતે કેલ્ક્યુલેશન કરતા જવાનું. ત્યારે નહીં બંધાશે તો છેલ્લામાં છેલ્લે આયુષ્ય એનું જીવનનું જે છેલ્લો અંતર્મુહૂર્ત બાકી હશે ને, તો ત્યારે તો અવશ્ય બંધાઈને જ રહેશે આવતા ભાવનું આયુષ્ય. એટલે એવી રીતે, તો એમાંથી આપણને શું ખ્યાલ આવે છે કે કંઈ નક્કી છે આપણું? આટલો 90 વર્ષનું આયુષ્ય છે,
તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને પોતાને ખ્યાલ નથી કે આપણા કેટલા વર્ષનું આયુષ્ય એક્ઝેક્ટલી કેટલું છે. અને સમજો કોઈ એકદમ બેસ્ટ જ્યોતિષ હોય એ બતાડી પણ દેશે ઓકે કે તારું 90 યર્સનું આયુષ્ય છે, આપણને બતાડી દેશે. તો આખા દિવસ જ્યારે એનું વાંથડ કરશું, સમજો કે 60 યર્સ એ આયુષ્ય બંધાશે, તો એ દિવસે પણ આખા દિવસમાં કયા સમય બંધાશે પણ આપણને ખ્યાલ નહીં આવશે. અને જરૂરી નથી કે આ 60 યર્સ ઓલ્ડ થશે ત્યારે થશે. આપણે જોઈએ ને કેટલી બધી પોસિબિલિટીઝ છે કે ક્યારે પણ બંધાઈ શકે છે, એ આપણને ખ્યાલ જ નહીં આવે. આ કેલ્ક્યુલેશન આપણે કરી જ નહીં શકીએ સાચે. તો એટલા માટે શું બતાડે છે, તિથિની મહત્તા બતાડી છે શાસ્ત્રકાર ભગવંતોએ આપણને, કે આવી રીતે દર ત્રીજે ભાગે આયુષ્યકર્મ બંધની શક્યતા છે ને, એટલા માટે આપણને પર્વતિથિની આરાધના કરવી એ બતાડી છે. દર ત્રીજે ભાગે આયુષ્યકર્મનું બંધ થઈ શકે છે, એટલા માટે શું બતાડે છે, જે પણ પર્વતિથિઓ હોય ને મોસ્ટલી શું કહે છે કે પર્વતિથિઓ હોય ને તો ત્યારે આયુષ્ય બંધની શક્યતા રહેલી છે, જ્યારે પણ પર્વતિથિઓ રહેલી હોય. પાંચમ છે, આઠમ છે, આ બધા આવે છે ને તિથિઓ, પર્વતિથિઓ, તો ત્યારે આપણને હંમેશા શું કરવાનું, ત્યારે આરંભનો ત્યાગ કરવાનો, અશુભ દેવસાયોમાં રહેવું ન જોઈએ, પાપ કંઈ પણ કરવું નહીં જોઈએ એ વખતે. એટલા માટે આપણને પર્વતિથિની આરાધના કરવી જોઈએ એ વખતે. થઈ શકે તો પૌષધમાં રહેવું. દરેક પર્વતિથિએ શું કરવું, બેસ્ટ શું છે, પૌષધ કરવું, એ ખાસ ધ્યાન રાખવાનું. પૌષધ નહીં થઈ શકે તો જેટલા થાય એટલા દેશાવકાસિક સામાયિક કરતા રહેવાનું. એટલે મેઇન શું છે, ધર્મ આરાધના કરતા રહેવાનું, નવકારવાળી ફેરવતા રહેવાનું, એ કરતા રહેવાનું. તો એ કરતા કરતા એ જ સમયે જો ત્યારે આયુષ્યકર્મનું બંધ થાય તો પછી સદગતિ મળી શકે છે, મળી જાય આપણને આવતા ભાવમાં. પણ એમાં પણ એ ધ્યાન રાખવાનું કે જરૂરી નથી કે દિવસે જ્યારે જાગતા હોઈએ ત્યારે જ આયુષ્યકર્મ જોઈને બંધાશે, ક્યારે હા આ દિવસ જાગી રહ્યો છે ત્યારે જ બંધાવવું. અને એ સૂતો છે એ વ્યક્તિ તો ત્યારે મને નથી બંધાઈ જવું, એવી રીતે કંઈ નહીં, એવું કંઈ રૂલ નથી. આપણે સૂતા હોઈએ ત્યારે પણ બંધાઈ શકે છે, કોઈ પણ સમય બંધાઈ શકે છે. તો હવે રાત્રે આપણે સૂતા હોઈએ તો પછી બંધાઈ જાય તો શું કરવાનું રાત્રે, એટલે સૂવું જ નહીં, શું એવું ક્વેશ્ચન આવે ને, સૂવું જ નહીં, શું કરવાનું પછી? તો એના માટે આપણને શું કીધું છે કે પૌષધ બેસ્ટ છે. પર્વતિથી પૌષધની આરાધના કરવી, તો શું થાય, દિવસ રાત્રિનું પૌષધ હોય તો રાત્રે પણ આપણે પચ્ચખાણમાં હોઈએ ને, આપણે પૌષધ લીધેલું હોય સામાયિકમાં, એટલે પચ્ચખાણ જ હોય ને આપણું સામાયિકનું, સાવધ્ય વ્યાપારનું, ત્યારે પણ ત્યાગ રહેલું હોય આપણું રાત્રે, એવું હોય છે. અને ત્યારે ઔષધમાં ભલે સૂતા પણ હોઈએ તો ત્યારે પણ બધું સંકોચીને સૂવાનું હોય છે ને, એ રીતો એવી રીતે હોય છે, જે પણ આ છે, શરીરને સંકોચીને સૂવાનું હોય, પ્લસ ઝરણાના ઉપકરણો હોય, આપણું જે ચરવડું હોય, કાંઈ પણ આવે જીવજંતુ તો એને પૂંજવાનું, પ્રમાર્જવાનું, એવી રીતે ઉપયોગમાં રહેલું હોય આપણા મનમાં. એટલે કે સંપૂર્ણ દિવસે આપણે જે પણ ધર્મ ધ્યાન કર્યું હોય તો રાત્રે પણ આપણે સૂઈએ તો એવી જ ઊંઘમાં પણ એવું જ, એવા જ અધ્યવસાયો ચાલતા હોય, એવું હોય. એટલે કે રાત્રે પણ સૂતા હોઈએ આપણે તો ત્યારે પણ સદગતિ થઈ શકે, ઔષધમાં હોઈએ તો એવી રીતે હોય. તો આપણે સમજી લીધું કે તિથિની મહત્તા, એટલે કે શું દર ત્રીજા દિવસે શું આવે, આ પર્વતિથિઓ આવતી હોય. જેમ કે હવે સમજો કે આપણે બીજની આરાધના કરી, પછી 3, 4, પછી પાંચમ આવે, પછી 6, 7, પછી 8, આઠમ આવે, 9, 10, પછી 11મી આવે, 12, 13, પછી 14th, 14th પણ કેટલા જણ કરતા હોય, અને કેટલા જણ એના બાદ શું આવે છે, પૂનમ અથવા તો અમાવસ આવતું હોય ત્યારે કરતા હોય, એવી રીતે કરતા હોય છે. બધી જ તિથિઓ કોઈ છોડવી નહીં. કેટલા જણ 5 તિથિ કરે, કોઈ
એટલે કોઈક મેં આ પાંચમ કરે, આઠમ કરે અને સીધો આ કરે, પૂનમ અમાવસ્યા અથવા તો ચૌદસ એવી રીતે કરતા હોય. જે વધારે આત્મ માટે ચિંતિત હોય, પોતાના આત્મા માટે ચિંતિત હોય, તો પછી બીજ પણ કરે, અગિયારસ પણ કરે અને આ ડબલ કરી નાખે, ચૌદસ પણ કરે અને પૂનમ અમાવસ પણ કરી લે, એવી રીતે પણ કરતા હોય. તો એ આપણા ઉપર છે કે આપણને પોતાના આત્મા માટે કેટલી ચિંતા છે. આવતા જે સદગતિ આપણને જો મળી જાય તો આપણા માટે સારું ને. તો એવી રીતે ત્રીજા દિવસે એવી રીતે પર્વતીથી દરેક ત્રીજા દિવસે એવી રીતે કરતા રહેવાનું આરાધના, એવી રીતે છે. અહીંયા આપણે કોઈ પણ એક તિથિ કે બે તિથિવાળાની આપણે વાત નથી કરતા. આપણે શું વાત કરી રહ્યા છે, સિમ્પલ કે દર ત્રીજે દિવસે જે પણ તારીખો તિથિઓ આવે તો ત્યારે આપણને શું ધર્મ આરાધના કરતા રહેવાનું, પોતાના આત્મકલ્યાણ માટે એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આપણે આપણું આટલું સમજી લીધું. હવે બીજું પોઈન્ટ શું છે, અહીંયા ક્વેશ્ચન છે કે અનશન લઈએ શું ફરક પડે લાસ્ટ સમય. અનશનનું ક્વેશ્ચન છે, જો આપણે અનશન જે પણ લેતા હોય તો અનશન એટલે કે શું, અશન એટલે કે આહાર અને અનશન એટલે કે આહારનું ત્યાગ, આહાર પાણીનું ત્યાગ. તો એના જે પણ એવી રીતે અનશનના વ્રતમાં રહેલા હોય છે તો પછી એમને સદગતિ મળે છે અવશ્ય, એવી રીતે છે. સાગારી અનશન હોય, આઘારી અનશન હોય, એવી રીતે બધું હોય. તો હમણાં આપણને કેવી રીતે શું કહે છે કે જે પણ પર ડે આપણને આપણે લઈ શકીએ છીએ પણ આખા લાઈફ ટાઈમનું આપણને હમણાં માટે વર્જિત છે અનશન લેવાના પછખાણ, હમણાં આપણા માટે વર્જિત છે. પર ડેનું લઈ શકીએ છીએ, એક 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 દિવસનું લઈ શકીએ. તો શું આપણું અધ્યવસાય છે એ સમજો કે આયુષ્ય જો લાંબુ હોય અને પછી સમજો કે આયુષ્ય અને આટલું મનોબળ પણ હમણાં નથી, છઠ્ઠો સંગણ છે, નબળું સંગણ છે, એના કારણે જે મનોબળ છે પણ નબળું છે. તો સમજો કે આપણે આખો મરણાંત એટલે મરણ ન થાય ત્યાર સુધી અનશનનું પચખાંડ લઈ લીધું અને નબળા મનોબળ અને સમજો કે લાંબુ આયુષ્ય સાચે નીકળ્યું અને આપણે આવું અનશનનું હમણાં પચખાંડ લઈ લીધું તો પછી ઘણા ચાન્સીસ છે કે અશુભ દેવસાયમાં જીવ પડી જાય અને દુર્ગતિ પછી સંભવિત થઈ શકે છે. એટલા માટે આ કાળ, આ જે પાંચમો આરો જે હમણાં જે કાળ ચાલી રહ્યું છે એના હિસાબે હમણાં આપણને વર્જિત છે આ જીવન આ લેવાનું. મરણ આ થાય ત્યાર સુધી અનશનના પછખાણ હમણાં માટે, હમણાં આપણા માટે ના કીધેલ છે. હમણાં પર ડેનું લઈ શકાય છે અનશનનું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ ધ્યાન રાખવાનું. પછી આપણે શું કહેતા હતા, હા, નેક્સ્ટ શું છે કે જે પણ આ છે ને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા દેવ હોય, નારકી છે, યુગલિકો છે, તો એમના માટે આયુષ્યનું જે આયુષ્ય કર્મનું બંધ ક્યારે થાય, એમના માટે નિયમ શું છે. જે પણ દેવતાઓ છે, નારકી છે અને યુગલિકો છે, એમના માટે આવું કંઈ એવું કંઈ રૂલ નથી કે આખો જેટલું પણ એનું ભવ છે એનું એના ત્રણ ભાગ કરવાના અને છેલ્લો ત્રીજો ભાગ બાકી હોય તો ત્યારે કર્મ આયુષ્ય કર્મનું બંધ થાય એવું નથી. એમના માટે રૂલ કેવું છે કે માત્ર 6 મહિના બાકી રહેશે ને આખા આયુષ્યના, છેલ્લા 6 મહિના બાકી રહેશે તો ત્યારે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ થાય છે, એવું એમના માટે રૂલ છે, ખાસ ધ્યાન રાખવાનું. તો જે આ વાળું રૂલ કોનું છે, ત્રણ દર ત્રીજે ભાગે આયુષ્ય બંધની શક્યતા છે એ જે તિર્યંચો છે અને જે એટલે કે જે મનુષ્યને તિર્યંચ જે યુગલિક નથી એવા જે સિમ્પલ સાદાવાળા યુગલિક અને મનુષ્ય છે ને એમના માટે આ રૂલ છે. પણ જે યુગલિકો છે એમાં મનુષ્યને તિર્યંચ પણ યુગલિકો આવી જાય, દેવતા અને નારકી બધા માટે આ રૂલ છે કે 6 મહિના બાકી હોય તો ત્યારે નવા આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ થાય છે, ખાસ ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ શું છે ટોપિક, એક પૂર્વ ક્રોડના આયુષ્યવાળા તથા ક્ષુલ્લક ભાવવાળાની અપેક્ષાએ આયુષ્યની અબાધા ચાર વિકલ્પ થાય તે આ પ્રમાણે. જે પણ એક પૂર્વ ક્રોડના આયુષ્યવાળા
અને જે ક્ષુલ્લક ભાવવાળા જે પણ તિર્યંચો છે તો એમની અપેક્ષાએ આયુષ્યની અબાધાના ચાર વિકલ્પ ઓપ્શન્સ અહીંયા બતાડે છે, જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળું કે હોય કોણ હોઈ શકે છે. એક પૂર્વ કરોડના આયુષ્યવાળા હોય ને તો ઉત્કૃષ્ટ આયુષ્યવાળાનું ના એમ જેનું પણ ઉત્કૃષ્ટ આયુષ્ય હોય તો એમના માટે અબાધાકાળ પણ ઉત્કૃષ્ટ જ લાગે. તો ઉત્કૃષ્ટ અબાધાકાળ કેટલી હોય તો એનું 33,33,000 પૂર્વથી કંઈક અધિક આટલી અબાધાકાળ હોય છે, એ ધ્યાન રાખવાનું. અને જે ઉત્કૃષ્ટ આયુષ્યમાં જગતને અબાધાકાળ કેટલું, એક અંતર્મુહૂર્ત માત્ર. અને જગતને આયુષ્યમાં ઉત્કૃષ્ટ અબાધા એક શુલ્લક ભાવનો ત્રીજો ભાગ કરવાનો. એક શુલ્લક ભાવ કેટલું છે, 256 આવલિકા છે ને, તો 256 આવલિકા ડિવાઈડેડ બાય 3 કરવાનું, કેટલું થાય છે, 85.3. અહીંયા પાછળ લખી લેવાનું આવલિકા, અહીંયા બુકમાં હશે કે નહીં ખ્યાલ નથી, નથી બુકમાં તો બધાને પોતપોતાની બુકમાં અહીંયા આવલિકા લખી લેવાનું, અહીંયા યુનિટ્સ લખી લેવાના, નહીં તો નહીં ચાલે, રોંગ થશે. આવલિકા પ્રોપરલી અહીંયા લખી લેવાનું બધાને. તો જગન્ય ઉત્કૃષ્ટમાં અરે સોરી જગન્ય આયુષ્ય સૌથી નાનું આયુષ્ય કેટલું છે, 256 આવલિકા જેટલું. તેમનું વધારેમાં વધારે ઉત્કૃષ્ટ અબાધાકાળ કેટલું હોઈ શકે છે, થર્ડ ભાગ કરીએ તો આટલું. અને સમજો કે ત્યારે પણ આયુષ્ય કર્મનું બંધ નહીં થાય તો પછી શું કરતા રહે જવાનું, આપણને ખ્યાલ છે ને, જેટલું પણ છે ડિવાઈડ બાય થ્રી કરતા રહેવાનું. અરે વાનથડ આટલા આવી રીતે ત્રણ ભાગો કરતા જવાનું અને છેલ્લો જે ત્રીજા ભાગમાં બાકી હોય તો ત્યારે આયુષ્ય કર્મ બંધાઈ શકે. અને છેલ્લે ત્યારે પણ નહીં બંધાય તો પછી શું, એક અંતર્મુહૂર્તમાં છેલ્લા એક અંતર્મુહૂર્તમાં તો બંધાઈ જ જાય છે. એટલે જગન્ય આયુષ્યમાં જગન્ય અબાધાકાળ કેટલું, તો એક અંતર્મુહૂર્ત. જગન્ય આયુષ્ય કેટલું, આજ છે ને 256 આવલિકા, જગન્ય આયુષ્ય છે 256 આવલિકા જેટલું. તો એનું ઉત્કૃષ્ટ અબાધાકાળ એટલે જો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અહીંયા 85.3 આવલિકા જ્યારે થાય તો ત્યારે એ બંધાઈ શકે છે. પણ જો ત્યારે પણ નહીં બંધાય તો એવા ત્રીજા ભાગ કરતા જવાનું. અને છેલ્લે ત્યારે પણ નહીં બંધાય તો છેલ્લામાં છેલ્લે જગન્ય અબાધાકાળ કેટલું, ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત, તો ત્યારે પછી એ સમજવાનું. પછી આયુષ્યના ચાર પ્રકાર બતાવે છે. પહેલું છે સોપક્રમી અપવર્તનીય. સોપક્રમી અપવર્તનીય એટલે કે શું, સોપક્રમી અપવર્તને આયુષ્ય એટલે કે શું. સોપક્રમ એટલે ફર્સ્ટ ઓફ ઓલ આ શબ્દનું મિનિંગ છે કે દુર્ઘટના સહિત, એટલે કે કાંઈ પણ એવું ઘાત આવે કે એક્સિડન્ટ થાય કે કાંઈ પણ એવું, એવા કોઈ પણ એવું થાય કે જે જેટલું હોય ને એનાથી પહેલાં જ એનું જીવન ટૂંકાવી શકાય છે. અપવર્તનીય એટલે કે ટ્રાન્સફોર્મેશન થઈ શકે છે, ઘટાડો થઈ શકે છે. આયુષ્ય કર્મ જેટલું છે ને, આયુષ્ય ટોટલ એનું જે જીવવાનું છે ને, તો એ ઓછું થઈ શકે છે. જે આપણે કહીએ ને કે સમજો કે હવે કોઈ ઘાત આવ્યો, એમ જ્યોતિષ કહેતા હોય કે 100 વર્ષ જેટલું આયુષ્ય છે, પણ ઘાત છે, એ ઘાત જો ટળી જાય તો ટળી જાય, ને જો નહીં ટળી શકે તો પછી અહીંયા એનું મૃત્યુ થઈ શકશે 50 વર્ષમાં પણ. તો એને કહેવાય સોપક્રમી અપવર્તનીય આયુષ્ય, એવું હોય છે. એટલે હવે સમજો કે હવે જે હનુમાનજીનું હતું ને એક એક્ઝામ્પલ, કે ઉપરથી નીચે પડી ગયા હતા છતાં પણ એમને તો કાંઈ નહીં, હસતા જ હતા ને, કારણ કે એમનું કેવું હતું આયુષ્ય, સોપક્રમી અપવર્તનીય નહીં હતું એટલે ઘટાડી નહીં શકાય, કાંઈ પણ થાય તો ઘટી જ નહીં શકે આયુષ્ય. સંપૂર્ણ જેટલું હતું આયુષ્ય એટલું એમને જીવવાનું જ હતું. પણ હમણાં કોઈ બાળક અહીંયાથી પડે આપણા સામે તો શું થાય, આયુષ્ય બળવાન નહીં હોય તો પછી એનું મૃત્યુ થઈ શકે છે ને. એટલે ભલે એનું 100 વર્ષનું કોઈ જ્યોતિષ કહેતો હોય
એ બાળકનું આયુષ્ય એટલું છે, છતાં પણ હવે સમજો તે ઉપરથી પડી ગયું તો પછી 10 વર્ષમાં 1 વર્ષમાં તો શું થાય, ત્યારે એનું મૃત્યુ થઈ શકે છે, એટલે એનું આયુષ્ય કેટલું થઈ ગયું, નાનું થઈ ગયું ને, તો એ કેવી રીતે થાય છે. જે પણ આયુષ્ય કર્મના જે દલીકો હોય ને પ્રદેશો, તો એ બધા જ ભોગવાઈ જાય, એ બધા જ ભોગવાઈ જાય. એટલે કે એવું કમ્પલસરી છે કે જે પણ આયુષ્ય કર્મના જેટલા પ્રદેશો છે એ ભોગવવા તો જરૂરી છે. પછી એ ધીરે ધીરે ભોગવાય કે પછી એક સાથે ભોગવાઈ જાય. એટલે કે ફોર એક્ઝામ્પલ આ શું છે, આવી રીતે ફટાકડા છે, ફટાકડાની લાઈન હોય ને એવી રીતે એક 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 ફૂટતું જાય ધીરે 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 ધીરે. પણ સમજો કે આનું આખો આવી રીતે આખો સર્કલ એવી રીતે કરી દીધું અને એને આપણે બર્ન કર્યું તો એકસાથે બધા ફૂટી જશે ને, અહીંયા જ જલ્દીથી ફૂટી જશે. આટલું ફૂટવા માટે કેટલું ટાઈમ લાગશે, સમજો 100 વર્ષ લાગશે. અહીંયા ધીરે ધીરે એક 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 ધીરે ધીરે આ બળતું જશે બળતું જશે, 100 યર્સ લાગશે. પણ સમજો કે અહીંયા અહીંયા સમજો કે 10 વર્ષ સુધી આટલું ધીરે ધીરે ફૂટતું હતું, પછી 10 વર્ષ પછી અહીંયા બધું એકસાથે આવું સાથે કરી ભેગું કરી દીધું તો બધું એકસાથે ભેગું જ ફૂટી જશે ને, એને કેટલું સમય લાગશે. હા, 100 વર્ષ જેટલું નહીં લાગશે. સમજ્યા ને કે આખી આટલી જેટલી રસ્સી છે, સેમ રસ્સી છે, આટલી સેમ લેન્થ છે, પણ ટાઈમ ફૂટવા માટે આ ધીરે ધીરે ફૂટશે, 100 યર્સ લાગશે ફૂટવા માટે. અને અહીંયા 1 થી 10 વર્ષ સુધી ધીરે ધીરે ફૂટ્યું, પછી 10મા વર્ષે અહીંયા બધું એકસાથે ફૂટાઈ ગયું, આખો ફૂટી ગયો, એકસાથે બળી ગયો આખો. એવી જ રીતે હોય છે કે જે આયુષ્ય કર્મનું જે પણ, એવી જ રીતે હોય છે કે જે પણ સોપક્રમી અપવર્તની આયુષ્યનું બંધ જેમણે પણ કર્યું હોય, તો એમને જો કોઈ એવી દુર્ઘટના આવી જાય તો આખો આટલો 100 વર્ષનું એનું ભલે જીવન એવી રીતે હોય, આખું ભોગવવાનું, પ્રદેશો ભલે ભોગવવાનું હોય, છતાં પણ કોઈ ઘાત આવ્યો કે દુર્ઘટના ઉપક્રમ આવ્યો. શું છે સોપક્રમ? એટલે સોપક્રમ એટલે કે ઉપક્રમ સહિત, સ પ્લસ ઉપક્રમ એનું મીનિંગ છે, એને કહેવાય સોપક્રમ. એને મિક્સ કરીને સંધિ જોડાય તો સો થઈ જાય, સ પ્લસ ઉપક્રમ બીકમ સોપક્રમ. અને ઉપક્રમ એટલે કે, ઉપક્રમ એટલે કે દુર્ઘટના, ઘાત, કોઈ એવું આવ્યું, એક્સિડન્ટ થાય, કોઈ પણ ટાઈપનું કાંઈ સમજો, બીમારી ટાઈપનું, હાર્ટ એટેક આવી ગયું, કેવા પણ ટાઈપની દુર્ઘટના હોઈ શકે છે. તો એમનું કે શું છે કે જે આવા ટાઈપનું શા માટે થાય છે એમની સાથે, કારણ કે આ પૂર્વભાવ છે ને, આ પૂર્વભાવ છે એમનું, તો પૂર્વભાવે એમને આવતા ભાવનું આયુષ્ય કર્મ કેવું બાંધ્યું છે, એવા ટાઈપના અધ્યવસાવ રહેલા હશે કે જેના કારણે આવતો ભાવનું આયુષ્ય એમણે ઉપક્રમવાળું બાંધ્યું છે, કે ઉપક્રમ આવવાના કારણે એ ટૂંકાઈ પણ શકે છે, એટલે એ ઘટાડો પણ થઈ શકે છે, થઈ શકશે એવા ટાઈપનું એમણે, એવા ટાઈપના અધ્યવસાય સહિત એવા ટાઈપનું કર્મ એમણે બાંધ્યું છે આયુષ્ય કર્મ. આ પૂર્વભાવમાં અહીંયા બંધાઈ ગયું, પછી આ ભાવનું ભાવમાં અહીંયા મૃત્યુ ભલે થઈ ગયું, અને આ પછીનું ઉદય અહીંયાથી થશે સ્ટાર્ટ, નવો આયુષ્ય કર્મનું સ્ટાર્ટ થશે ઉદય. એ સોપક્રમી અપવર્તને આયુષ્ય કર્મનું ઉદય અહીંયાથી સ્ટાર્ટ થશે. પછી શું, ક્યાંક ક્યાંક એને ઉપક્રમ આવશે, દુર્ઘટનાઓ આવશે, એને જ્યાં પણ જે વર્ષે હશે લખેલ, તો ત્યારે બાંધેલું હશે અહીંયા જેવું, તો એવી રીતે આવશે, એવા લેવલનું ઉપક્રમ આવશે, જોરદાર આવશે કે ઓછું આવશે. કોઈક જોરદાર પુણ્ય હોય તો પછી જો આયુષ્ય બળવાન હશે તો એ બચી શકે, અને જો બળવાન નહીં હોય અને આ દુર્ઘટનાનું જોર વધારે હોય તો પછી અહીંયા સમજો 70 યર્સ ઓલ્ડ થશે, અને ત્યારે જ એનું પછી આ ઉપક્રમ એ જોરદાર હશે, આયુષ્ય કર્મ નબળો હશે, એટલે તો ત્યાં એનું મૃત્યુ થઈ જશે. અને અહીંયા મૃત્યુ થશે તો શું થશે, બાકી રહેલી જેટલું પણ આ દલીકો છે ને આયુષ્ય કર્મના, આટલું દેખાય છે ને, આટલા બાકી છે, તો એનું શું, એ પણ ભોગવાઈ જશે. કેવી રીતે? અહીંયા જ ગુચ થઈ જશે આખો, ભેગો થઈને એક સાથે એક અંતર્મુહૂર્તમાં બધા
એ ભોગવીને જ મરશે, એટલે કે એવું નહીં કે આ બધા નાશ થઈ જશે, ભોગવવા તો છે જ એમને, એવું હોય છે, એક સાથે બધા ભોગવી જશે અને એ ઘટાડો થઈ જશે એના આયુષ્યમાં, એવું છે. રીઝન શું છે? બસ આ પૂર્વભાવમાં એવા અધ્યવસાય સહિત એવા ટાઈપનું આયુષ્ય કર્મનું બંધ કર્યું, બસ એ જ રીઝન છે. એટલે ધ્યાન રાખવાનું. પછી બીજું શું છે? નિરુપક્રમ અપવર્તનીય. એટલે કે નિરુપક્રમ એટલે કે શું? કે નિરઉપક્રમ, નિર પ્લસ ઉપક્રમ. અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા કર્મી નથી, હા, અહીંયા રફાર હશે ને તો એ કટ કરી નાખવાનો. અહીંયા આવું એનું કે સ્પેલિંગ કેવું છે? સોપ ક્ર ક્રમી એવું છે એનું સ્પેલિંગ. આવું રફાર હશે ને જો બુકમાં તો એ રફારને કટ ઓફ કરી દેવાનું, આ નથી. ઓકે, તો સોપક્રમી, હા, તો અહીંયા નિર પ્લસ ઉપક્રમ એટલે કે નિર એટલે કે જેમાં નથી, ઉપક્રમ. ઉપક્રમ એટલે કે કંઈ દુર્ઘટના કે કોઈ એવું ઘાત દુર્ઘટના કાંઈ નથી એને. અને અપવર્તની એટલે કે શું? કે જે ઘટાડો થઈ શકે, જેના આયુષ્યમાં ઘટાડો થઈ શકે છે કે આયુષ્ય ટોંકાવી શકાય છે, એને કહેવાય અપવર્તનીય. તો એ હવે નિરુપક્રમ અપવર્તનીય એટલે કે શું? કે આયુષ્યનો બંધ એણે પૂર્વભાવમાં કેવું કર્યું છે? કે જે ટૂંકાવી શકાય છે, ઘટાડો થઈ શકે છે, કારણ કે અપવર્તનીય છે. છતાં પણ એને દુર્ઘટના થશે જ નહીં, આવશે જ નહીં, કંઈ ઘાત આવશે જ નહીં, કારણ કે નિરુપક્રમ છે. કોઈ એવું કોઈ પણ ટાઈપનું ઘાતવાત કંઈ નહીં આવશે. ઉપક્રમ કે એક્સિડન્ટ કે એવા ટાઈપનું જોરદાર એવું રોગ પણ નહીં થાય, એના કારણે સંપૂર્ણ એ ભોગવી શકશે. આખો 100 વર્ષનું આયુષ્યનું જેટલું છે ને, એટલું 100નું 100 વર્ષ આખો એ ભોગવી શકશે એ જીવ. એવું છે નિરુપક્રમ અપવર્તનીય, એવા ટાઈપનું આયુષ્ય છે. એટલે કે ઘાત જ નહીં આવશે ને, 100 વર્ષનું આયુષ્ય હશે આખો એ ભોગવી શકશે, આખો એ જેટલું છે શાંતિથી આખો જીવી શકશે. ત્રીજું છે સોપક્રમી અનપવર્તનીય. અહીંયા શું છે? સોપક્રમી એટલે કે સઉપક્રમી એટલે કે ઉપક્રમ સહિત, એટલે કે કાંઈ દુર્ઘટના આવશે, ઘાત આવશે, આ છે. પણ અહીંયા શું છે? અનપવર્તનીય એટલે કે શું? અન પ્લસ અપવર્તનીય છે. અન એટલે કે જે નહીં કરી શકાય છે, જેમાં અપવર્તના નહીં થઈ શકે એને કહેવાય અનપવર્તનીય. એટલે કે ઘટાડો નહીં કરી શકાય, આયુષ્ય કેવું છે ટૂંકાવી નહીં શકાય, એટલે કે ટૂંકાવી નહીં શકાય આયુષ્ય, ઘટાડો આયુષ્યમાં ઘટાડો થઈ જ નહીં શકે. દેટ મીન્સ એ સંપૂર્ણ એને ભોગવું જ પડશે, આયુષ્ય આખો ભોગવવું જ પડશે. પણ હવે એનું પ્રોબ્લેમ શું છે? કે સોપક્રમી છે એટલે કે ઉપક્રમ આવશે, દુર્ઘટના આવશે. હવે અહીંયા આપણે જોયું હશે ને એક્ઝામ્પલ માટે ગજસુકુમાલ મુનિ, તો આ કેવા છે? એમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ને, કેવલ જ્ઞાન પ્રગટ થઈને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ, એમનું આયુષ્ય કેવું હતું? સોપક્રમી અનપવર્તનીય ટાઈપનું હતું એમનું આયુષ્ય. આ ચરમ શરીરી હતા ને, એટલે કે એ જ ભાવમાં ગજસુકુમાલ મુનિના એ જ ભાવમાં એમણે કેવલ જ્ઞાન થઈને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ, એટલા માટે એમને શું કહેવાય? ચરમ શરીરી કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. તો હવે આપણને શું લાગે છે? કે આ મુનિ ભગવંતને એમનું મૃત્યુનું રીઝન શું છે? આપણને શું લાગે છે રીઝન શું છે? કે એમના માથે અંગારા ભરાયા હતા, તો એ સહન નહીં કરી શક્યા. એટલે કે સંભાવે તો સહન કર્યું, પણ એ પીડાના કારણે કે આવું જે દુર્ઘટના થઈ એમના સાથે અંગારાની, તો એના કારણે એમનું મૃત્યુ થયું. અને એના કારણે મૃત્યુ થયું એવું લાગતું હશે ને. પણ સાચે શું છે? જે સોપક્રમી અનપવર્તનીય આવા ટાઈપના આયુષ્યવાળા કેવા હોય એમનું
કે આપણને લાગે કે દુર્ઘટના થઈ છે તો એ દુર્ઘટનાના કારણે મૃત્યુ થયું છે, પણ સાચે એવું નહીં હોય. સાચે એમનું આયુષ્ય કર્મ ત્યારે જ પૂરું થવાનું જ હતું. જો તે જ વખતે એમનું આયુષ્ય સ્વાભાવિક રીતે જ પૂર્ણ થતું હતું ત્યારે જ એમનું આયુષ્ય કર્મ પૂરું થવાનું જ હતું. બસ શું થયું કે અચાનક એ જ સમયે, અંતિમ સમય દુર્ઘટના થાય છે એમના સાથે. ઉપક્રમ આવશે તો જોવાવાળાને લાગશે કે ઉપક્રમના કારણે મૃત્યુ થઈ, પણ એ એટલે પણ સાચે રિયાલિટી શું હતું કે મૃત્યુ તો થવાનું જ હતું પણ ત્યારે દુર્ઘટના આવી. અહીંયા બીજું છે, ખંદક ઋષિના શિષ્યોને ઘાણીમાં પીલ્યા. તો આ બધા જે શિષ્યો હતા, બધા જે પણ ઘાણીમાં પીલાયા હતા, તો આ બધાને, બધા કેવા હતા, એ પણ ચરમ શરીરી હતા ને, મોક્ષને કેવલ જ્ઞાન થઈને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ગઈ ને એમને, તો એમને પણ બીજાને જોઈને શું લાગે કે એ શિષ્યોને ઘાણીમાં જે પણ પીલાયા હતા તો એના કારણે એમનું મૃત્યુ થયું. એમનું આયુષ્ય હશે 100 વર્ષનું, એવું લાગતું હશે ને કે શિષ્યો, એક તો નાનકડો શિષ્ય હતો ને એમાંથી, અને બીજા પણ જે પણ હશે તો એમનું પણ સમજો કે કોઈકને લાગતું હશે કે 100 વર્ષનું આયુષ્ય હતું પણ આ ઘાણીનામાં પીલ્યા એના કારણે પછી એમનું ઘટાડો થઈ ગયો, બધાનું અલગ અલગ આયુષ્યમાં એમનું એટલે ઓછું થઈ ગયું, ઓછા આયુષ્યમાં એમનું મૃત્યુ અહીંયા થઈ ગયું આ ઘાણીમાં પીલ્યા એના કારણે. પણ સાચે શું હતું, આ બધાનું ત્યારે એ જ વખતે બધાનું આયુષ્ય ત્યારે જ પૂર્ણ થતું હતું એ જ વખતે. માત્ર શું થયું, એ અંતિમ વખતે એમનું, એમને આ ઉપક્રમ આવી ગયું, આ દુર્ઘટના થઈ એમના સાથે, એવું હતું. એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એમનું આયુષ્ય બધાનું કેવું હોય, જે પણ ચરમ શરીરી મોક્ષગામી આત્મા હોય ને, છેલ્લો જ ભાવ બાકી હોય તો એ કોઈનો પણ આયુષ્યમાં ઘટાડો નહીં કરાવી શકાય, નહીં થઈ શકે, અનપવર્તનીય જ હોય એમનું આયુષ્ય. કેવું હોય, અનપવર્તનીય હોય, જેમાં ઘટાડો નહીં થઈ શકે, ટૂંકાવી નહીં શકાય, એવું હોય બધા જ ચરમ શરીરીનું. ખાસ ધ્યાન રાખવાનું આપણને. તો જોવામાં લાગે કે કોઈક દુર્ઘટનાના કારણે મૃત્યુ થયું પણ એવું નથી, આયુષ્ય ત્યારે જ પૂરું થતું હતું પણ એ જ વખતે અચાનક અંતિમ સમય દુર્ઘટના આવી જાય છે, કારણ કે એવા ટાઈપનું પૂર્વભાવમાં આયુષ્ય કર્મ જ એવું બાંધ્યું હશે એમણે, એવા ટાઈપના અધ્યવસાયો વોટએવર એવા હશે એના કારણે એવું ટાઈપનું આયુષ્ય કર્મનું બંધ થયું છે. કોનું? ગજસુકમલ મુનિનું અને આ ખંદક ઋષિઓ એમનું, ધ્યાન રાખવાનું. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ શું છે, અહીંયા ક્વેશ્ચન છે, વોટ ઇઝ ચરમ શરીરી? ચરમ એટલે કે લાસ્ટ, ચરમ એટલે કે અંતિમ, અને શરીરી એટલે કે શરીર, છેલ્લો શરીર હોય ને, અને એના બાદ કોઈ નવો શરીર કરે જ નહીં આત્મા, એને કહેવાય ચરમ શરીરી. તો છેલ્લો શરીર ક્યારે કહેવાય કોઈ જીવનું? જ્યારે આવતો ભાવ જ નહીં હોય, નેક્સ્ટ ભાવમાં એટલે કે કોઈ નેક્સ્ટ ભાવ હોય જ નહીં, એમની મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થવાની હોય તે જ લાસ્ટ ભાવ હોય. છેલ્લો શરીરીપણું લાસ્ટ, અંતિમમાં અંતિમ ભાવ હોય, શરીરધારીપણું હોય, અને એ જ ભાવમાં તેમને કેવલ જ્ઞાન થઈને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે. તો આવતો ભાવ જ નહીં હોય તો નવો શરીર જ નહીં બનાવે, એટલા માટે એનું છેલ્લો શરીર હતો, તો એવા ભાવને કહેવાય ચરમ શરીરી. તો અહીંયા બીજું શું છે, 63 શલાકા પુરુષ અને ચરમ શરીરી મોક્ષગામી આત્મા દેવનારક તથા યુગલિકનું આયુષ્ય અનપવર્તનીય હોય છે. આ એક અલગ પોઈન્ટ છે, ધ્યાન રાખવાનું. અહીંયા અલગ પોઈન્ટ છે, જે પણ 63 શલાકા પુરુષો હોય, ચરમ શરીરી જે પણ હોય, દેવતાઓ બધા જ અને નારકીઓ બધા, કોઈનો અને યુગલિકો પણ, એમના બધાનું આયુષ્યમાં ઘટાડો નહીં થઈ શકે, એવું અનપવર્તનીય હોય. ખાસ ધ્યાન રાખવાનું. કેવું હોય? અનપવર્તનીય. કોઈ પણ ચક્રવર્તીઓ હોય ને, જે પણ શલાકા પુરુષોમાં કોણ આવે? તીર્થંકર ભગવંતો આવી જાય, બધા તીર્થંકર ભગવંતો, પછી બળદેવ હોય કે વાસુદેવ હોય, પ્રતિવાસુદેવ હોય, ચક્રવર્તીઓ હોય, એમાંથી કોઈનું પણ, કોઈના પણ જેટલું પણ હોય ને આયુષ્ય, એમાં ઘટાડો નહીં થઈ શકે,
આખો દેહ એમને ભોગવવું જ પડે છે, જેટલું હોય એટલું. ચરમ શરીરી મોક્ષગામી હોય એમના પણ આયુષ્ય ઓછા નહીં કરી શકાય. દેવતાઓ હોય કે નારકીઓ હોય એમનું પણ આયુષ્ય, એમને એમને ભલે મરવાનું પણ મન થાય ને, નારકીઓને કેટલું થાય કે મને મરી જવું છે, સહન નથી થતું, સહન નથી થતું મારાથી, મરવું છે મરવું છે, છતાં પણ એ મરતા નથી. જેટલું પણ આયુષ્ય છે, 10,000 વર્ષ હોય કે 20 સાગરોપમ હોય કે 33 સાગરોપમ, જેટલું પણ આખું પૂરું કરવું જ પડે. દેવતાઓને પણ સેમ આટલું પૂરું જ કર, ભલે એમની દેવીનું આયુષ્ય ઓછું હોય, મરી જાય તો પછી દેવતાઓને મન નહીં થાય કે હવે નથી જીવવું, જે પણ હોય તો પણ એમને આખો જીવવું જ પડે છે. અને યુગલિકોનું પણ સેમ, જેટલું પણ છે આયુષ્ય એટલું જીવવું જ પડે છે એમને, ઘટાડો કરી નહીં શકાય એમાં, એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કેન ધીસ લાઈફ સ્પેન બી ઓફ નોર્મલ હ્યુમન્સ લાઈક અસ? તો આ આપણા માટે શું છે, આ સ્વોપક્રમી અપવર્તનીય અથવા તો નિરુપક્રમ અપવર્તનીય હોઈ શકે છે હમણાં આપણું. અહીંયા જે બીજું અહીંયા એ પણ ધ્યાન રાખવાનું કે આ પોઈન્ટ છે ને, તો એમાં આ પોઈન્ટ એમાં નથી લેવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. આ ઉપરનું પોઈન્ટ છે ને, સ્વોપક્રમી અનપવર્તનીયની એની અંદર આ પોઈન્ટ નથી આવતું, આ પોઈન્ટ જ અલગ છે આ. એટલે એ નહીં સમજતા કે આ બધાનું અનપવર્તનીય જ કીધું છે, ખાસ ધ્યાન રાખવાનું. સોપક્રમી અનપવર્તનીય નથી કીધું, એટલા માટે આ પોઈન્ટ અલગ અહીંયા માર્ક અહીંયા કંઈક કરી લેવાનું કે આ પોઈન્ટ અલગ છે, આ પોઈન્ટ એની અંદર નથી આવતું. હવે ચોથું શું છે, નિરુપક્રમી અનપવર્તનીય. આ વિષય કેવું હોય છે કે નિરુપક્રમ એટલે નિરઉપક્રમ, એટલે કે કોઈ એવા દુર્ઘટના નહીં આવે, ઉપક્રમ નહીં આવે, ઘાત નહીં આવે. અને અનપવર્તનીય કેવું હોય કે જેમાં ઘટાડો નહીં થઈ શકે, એટલે કે કાંઈ એવા ઘાત કે કાંઈ પણ નહીં આવે અને ઘટાડો પણ નહીં થાય, એટલે આયુષ્ય ટૂંકાય પણ નહીં અને અંત સમય અંતિમ સમય દુર્ઘટના પણ નહીં થાય. એક્ઝામ્પલ જે ગૌતમ સ્વામી હતા, ગૌતમ સ્વામી ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન, એટલે કે અહીંયા બધા તીર્થંકર ભગવાન સમજી લેવાના. અહીંયા નિરુપક્રમી અનપવર્તનીયમાં કોઈ પણ તીર્થંકર ભગવાનને અંતિમ સમય ક્યારે પણ કોઈ પણ ઉપક્રમ નહીં આવે, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અંતિમ સમયે કોઈ પણ તીર્થંકર ભગવાનને શું નહીં આવે, ઉપક્રમ નહીં આવે. પણ હવે જે અહીંયા દેખાય છે ને, અહીંયા ઉપર શું અહીંયા દેખાય છે કે જે 63 શલાકા પુરુષો, તો એમાં શુભમ ચક્રવર્તીનું ખ્યાલ છે ને, શું થયું હતું એનું, કેવું આયુષ્ય હતું શુભમ ચક્રવર્તીનું? પાણીમાં પડીને ડૂબીને આપણને લાગે ને કે પાણીમાં પડવાના કારણે, ડૂબવાના કારણે મરી ગયું, પણ એનું આયુષ્ય એટલું જ હતું. એમનું આયુષ્ય કેવું હોય, અનપવર્તનીય હોય, એટલે ઘટાડો નહીં થઈ શકાય. પણ અંતિમ સમય શું આવ્યું, જ્યારે મરવાનું હતું ત્યારે જ એ જ સમય અચાનક દુર્ઘટના આવી, પાણીમાં પડવું પડ્યું હતું, એટલા માટે એ શુભમ ચક્રવર્તીનો સોપક્રમી અનપવર્તની આયુષ્ય સમજવાનું. પણ બાકી જે ચક્રવર્તીઓ છે એમનો આ પણ હોઈ શકે છે, નિરુપક્રમી અનપવર્તનીય પણ હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે બંનેમાંથી, એ ખાસ ધ્યાન રાખવાનું. પણ બધા તીર્થંકર ભગવંતોનું નિરુપક્રમી અનપવર્તનીય જ સમજવાનું. ઓકે, હવે મેન હા બીજું અહીંયા પોઈન્ટ શું બતાડે છે આગળ, કે શું યાદ રાખવાનું છે આપણને આજે જે ભણ્યું એમાંથી, કે આયુષ્ય કર્મ જિંદગીના ત્રીજા ભાગમાં બંધાય છે. તો એ આપણને આયુષ્ય ટોટલ કેટલું છે પણ નથી ખબર, કે કેલ્ક્યુલેટ કરીને આપણે ત્રીજો ભાગમાં આપણને એકદમ કોન્ફિડન્સ કન્વિક્શન સાથે કહી શકીએ કે હા આજ તારીખે આયુષ્ય કર્મ બંધવાનું છે મારું. એટલા માટે શું કરવાનું, દર ત્રીજા દિવસે આવે છે પર્વતિથિઓ, તો ત્યારે શું કરવાનું, ત્યારે ધર્મ આરાધના કરતા રહેવાનું. કારણ કે આયુષ્ય કર્મ બાંધ જ્યારે બંધાય છે એ વખતે આપણા કેવા ટાઈપના ભાવો ચાલી રહ્યા છે એના ઉપર ડિસાઈડ થશે, કે આવતો આવતી ગતિ નેક્સ્ટ ભાવ કેવું મળશે, ગતિ ડિસાઈડ થાય છે ત્યારે, સદગતિ છે કે દુર્ગતિ છે, પ્લસ આપણું કેવું ટાઈપનું આયુષ્ય કર્મ બંધાશે
નિરુપક્રમી છે કે સોપક્રમી છે, અપવર્તનીય છે કે અનપવર્તનીય છે, એ બધું નક્કી થાય છે. આયુષ્ય કર્મ બંધાય છે ત્યારે એટલા માટે આપણને ખાસ સતર્ક રહેવાનું, જાગૃત અને ઉપયોગમાં રહેવું જરૂરી છે. સારા અધ્યવસાય શુભ અધ્યવસાયમાં રહેવું, ધર્મ આરાધના કરતા રહેવું, દેવગુરુ ધર્મ ઉપર નવકાર મંત્ર યાદ આવે તો સદગતિનું આયુષ્ય બંધાય. એટલે કે એવું ચાલતું હોય ને મનમાં તો પછી શુભ આયુષ્ય કર્મનું બંધ થવાની શક્યતા છે. એ પણ નિરુપક્રમી ટાઈપનું, અનપવર્તનીય ટાઈપનું, આ સૌથી સારો કહેવાય ને, નિરુપક્રમી અનપવર્તનીય, એવું સૌથી સારો કહેવાય. એવું નિરુપક્રમી અપવર્તનીય પણ સારું કહેવાય ને. આ પણ કેવું છે, કઈ ઉપક્રમ વગરનું છે. પણ જે સોપક્રમી અપવર્તનીય, આ પણ કેવું છે, ગજેશુકુમાર મુનિને એવું મળ્યું હતું, ઉપક્રમવાળું હતું. એટલા માટે આપણને દુર્ઘટના અને એવું બધું આપણને જો સહન નહીં કરવી, સહન નથી કરવી, જો આપણને દુઃખો સહન નથી કરવા તો ધર્મમાં રહેવું. જૈન વચન વિદ્યુત બોલાય તો મિચ્છામિ દુઃખમ સર્વમંગલમ મંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મજયતિ શાસ્ત્રમ પ્રણામ.